ऊंचा तुम्हारा डेरा उगमना दरवाजा। ओ मारी कूण देवी माँ, ऊंचा तुम्हारा डेरा के त्रोण त्रोण दरवाजा। આપની સમક્ષ આવવાનો મોકો મળ્યો છે, આટલી બધી લોકપ્રિયતા તમે આપી છે, મારા પાટીદાર સમાજે આપી છે, ત્યારે એક વાત મારે કહેવી છે। આજથી 4 વર્ષ પહેલાં કોઈ પણ અપેક્ષા વગર બસ યુટ્યુબ ઉપર જોયું કે સોશિયલ મીડિયામાં જોયું, માં ઉમિયાના ગીતો ખૂબ થોડા હતા, ત્યારે એક પટેલના દીકરાને એમ થયું કે માં કુળદેવીના ગીતો ગાવા છે, માં ઉમિયાના ગીતો ગાવા છે। અને આજે માં ઉમિયાના ગરબા એવું સર્ચ કરતા માના આશીર્વાદથી તમારા બધાના સાથી એક જ સાગર પટેલનો ચહેરો સામે આવે છે, અને ત્યારે ગાવું હોય કેવું એ હાથ કરું ને આવ માં ઉમિયા, હાથ કરું કરું ને આવ માં ઉમિયા, હાથ કરું ને આવજો, એ પાટીદાર વિનવે માં ખટકે વેલી આવજો, બાળક તારો વિનવે માં વેળા હરે, હાથ કરું ને આવ માં ઉમિયા, હાથ કરું ને આવ એમાં
સાહેબ પાટીદાર આપ સર્વને નમ્ર વિનંતી કરું ભાઈ આપ મારા ભાઈઓ છો અહીંયા પ્રોગ્રામ પછી વર્ષમાં જ બંધ કરવો પડશે હજુ વધારે મોજ લેવી હોય ભાઈ એક વાતની ચોખવટ કરવી છે કે તમે બધા ઉત્સાહમાં વધારે ન આવી જાઓ એની બીકથી મંદિરે મને ટાઈમ ખૂબ ઓછો આપ્યો છે પણ આપ સર્વે મને સાથ આપશો એવી આપની સમક્ષ અપેક્ષા રાખું છું ચોક્કસથી બધાએ પોતપોતાની જગ્યા ઉપર નીચે બેસી જાઓ
નીચે નીચે બે જાઓ ને તો પછી આપણા કાર્યક્રમને અહીંયા પૂર્ણ વિરામ આપીએ. તમારી મેં પહેલા પણ કીધું કે સાહેબ આટલી બધી લોકચાહના આપી છે એ બદલ પણ ખૂબ ખૂબ આભારી છું, પણ આટલી લોકચાહના જોઈ મંદિરને એમ થયું કે સગવડ નહીં સચવાય. એટલા માટે તમને બધાને કહું છું કે મિત્રો, ભાઈઓ, બહેનો, એક તમારો ભાઈ છું, તમારો દીકરો છું, તમને અપીલ કરું કે તમને મોજ કરાવવા માટે આવ્યો છું પણ મારા બાપ નીચે બેસી જાઉં, નહીં તો પછી આપણા કાર્યક્રમને અહીંયા પૂર્ણ વિરામ આપીએ. મિત્રો, બધાએ સ્વયંસેવકો જે રાત દિવસ મહેનત કરે છે એમના ચરણોમાં હું સાગર પટેલ લાખ લાખ વંદન કરું છું કે એમને કોઈ કાર્યક્રમ નિહાળ્યો નથી, બસ તમારી સેવામાં છે. એટલે આપ સર્વે પોતપોતાની જગ્યા ગ્રહણ કરી લ્યો એવી નમ્ર અપીલ કરીએ છીએ. અને આ ગરબાની રજૂઆત કરવી છે ત્યારે મને આનંદ થાય કે મારો આ ગરબો દરેક કલાકારો ગાય છે અને આ પ્લેટફોર્મ ઉપરથી પણ રજૂ થયો છે, ત્યારે એ વાતનો મને ગર્વ છે ને ત્યારે ગાવું હોય. આ બાજુ ઊભા છો એમને નમ્ર વિનંતી, બેસી જાઓ. હે પટેલ હો નાની ઈટો જણાવજો, હો મારા ભાઈ હો નાની ઈટો જણાવજો, હે મારી ઉમિયા માના
પહેલા પાછા તમે બધા ઊભા થઈ ગયા બે જાઓ. જો એક એક વસ્તુ હું તમને કહું, મને 40 મિનિટ તમારા માટે ફાળવી છે કે મંદિરને એવું થયું કે વ્યવસ્થા નહીં સચવાય, બધા બહુ ઉત્સાહમાં આવી જશો. આપની આ લાગણીને મારા દિલ ઉપર મૂકું છું સાહેબ. આવી કિકિયારીઓ સાંભળવા માટે આ પાટીદારે રાત દિવસ મહેનત કરી છે સાહેબ. ક્યારે આ વસ્તુ મને મળી હોય, બાકી કોઈ સહેલી વાત નથી, પણ તમે બધાએ મને સાથ આપશો તો વધારે ગઈ શકીશ, નહીં તો પછી મારે તમારી સમક્ષથી જવું પડશે. એટલે આપણા કલેક્ટર સાહેબ MS પટેલનું પણ એવું કહેવું છે કે આપણે બધાએ સાથ આપીએ, અને જેના જોડે મોબાઈલ હોય એ ફ્લેશ લાઇટ ઓન કરી દે. આ મારો ગાયેલો ગરબો છે, ઉમિયાના ઉંજેરા મોલ મોલમાં લાઇટો બળે. આજ બતાવી દો કે કેટલી લાઇટો થાય, આખી દુનિયા જોઈ રહી છે. ઓહો હો, ભાઈ 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 ભાઈ, હજુ હજુ વધારે, હજુ વધારે મારા બાપ. હો મારી ઉમિયા માના ઉંચેરા મોલ હે મોલ મોલ લાઈટ બળા. નીચે બે જાઓ, મને લાગતું નહીં કે તમે મને વધારે ગાવા દેશો. ભાઈ મારા ભૈલાઓ, તમને હાથ જોડું, નીચે 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 બે જાઓ. ભાઈ હેલો, આપણો ગૌરવ ભાઈ સાગર પટેલ જ્યારે સુર રેલાવતો હોય ત્યારે દુનિયામાં આપના અને ભાઈના બંનેના વખાણ થવા જોઈએ. આપ બેસી જાઓ બધા. મારા વખાણ થવા દેશો ને ભાઈ? એમને એમ લાગવું જોઈએ કે ભાઈ સાગરનો સુર વહે છે ને ત્યારે ગંગાના પ્રવાહની જેમ આપ સૌ તણાવ છો, એટલા માટે જ આપ શાંતિપૂર્વક આપણો કાર્યક્રમ માણો એવી અમે આપને વિનંતી કરીએ છીએ. બેસી જાઓ બધા, વચ્ચેથી કોઈ ઊભું નહીં રહે, ત્યાર પછી જ ભાઈ સાગર શરૂ કરશે. પણ ભાઈ અજયભાઈ, હાજી, મને એક લાઈન નથી ગાવા દેતા મારા બાપ. એ બાપલિયા, આખું ઉત્તર ગુજરાત ભેગું થયું છે આજે, અને એ વાતનો મને ગર્વ છે, એ વાતનો મને ગર્વ છે, ને એટલા માટે ગાઉં છું. હો ગર્વ છે મને, હું પાટીદાર છું. ભાઈ ભાઈ નીચે નીચે નીચે. અલે આ યાર, મારા બાપ ગાવા નહીં દેતા, એક લાઈન નથી ગાવા દેતા. નીચે 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 બેસી જાઓ. સર્વેને હાથ જોડી નમ્ર વિનંતી કરું છું.
વશે મને હું પાટીદાર છું, કડવી નો દીકરો દિલદાર છું. ઓહો, ઘર વશે મને હું પાટીદાર છું, કડવી નો દીકરો દિલદાર છું. ગર્વ છે મને હું પાટીદાર છું, કણબી નો દીકરો દિલદાર. આ દિલદાર ઘણા ગીતો ગાયો આપના સાથ સહકારથી, મા ઉમિયાના આશીર્વાદથી, પણ સાહેબ પાટીદારનો દીકરો છું ક્યારેય ખોટું ગીત ગાયો નહીં હો. જે ગીતમાં 100% સાચી વાત છે એ ગીત હું ગાયો છું. ત્યારે આવો અવસર ઇતિહાસમાં ક્યારે થયો છે એ ખબર નથી, હવે થશે એની પણ ખબર નથી. ત્યારે આવો જો અવસર કરી શકતા હોય પાટીદાર અને દુનિયામાં મોટું નામ ગવડાવી શકતા હોય ત્યારે આ ગીત, મારું ગીત ગાવાનું મન થાય. અને આપ સર્વે એનું ઘણું વખાણ્યું છે ત્યારે. ઓ ગરવીરે ગુજરાતમાં પટેલ વાટ છે તમારો, ફરી એક વાર વિનંતી કરી લઉં, પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લો.
આપ સર્વેને ખાસ નમ્ર વિનંતી છે. ત્યારે એક બીજું સુંદર મજાનું પાટીદારનું ગીત રજૂ કરવું છે, પણ આપ પોતાનું સ્થાન ગ્રહણ કરો. હાથ ઊંચા કરી એકવાર જય બોલાવી દઈએ. બોલીએ શ્રી ઉમિયા માત કી. સાગરભાઈ એક જ મિનિટ. લાડકવાયો દીકરો જેથી સંગીતની આરાધના કરતો હોય ને, હૈયો આપણું ઝૂમી ઉઠે, પણ એની સાથે સાથે તમે તો ધરતી માથે રહેવાના બદલે પોલ માથે ચડી ગયા છો, અને અહીંયા કોકને કરંટ લાગ્યો ને તો અહીં અહીં પાળિયા થશે. અગરભાઈ હવે હું કહીશ નહીં ત્યાં સુધી ભાઈ ગાશે નહીં, નીચે પોલથી ઉતરી જાઓ, બધી બાજુ પોલથી. આપના માટે આપનું જીવન માં ઉમાના આશીર્વાદથી આપના પરિવાર માટે છે. યા સામાન્ય ટેકાથી જે પોલ ઊભા કર્યા છે, આ ડ્રોન કેમેરાથી અમે જોઈ રહ્યા છીએ કોણ છે ત્યાં, બધા જ ઉતરી જશે. કોઈ પણ વ્યક્તિ પોતાની જગ્યાએ ઊભો નહીં થાય. જો થશે બીજી જ મિનિટે ભાઈ સાગરને વિનંતી કરીશ કે આપણો કાર્યક્રમ પૂરો. આ કાર્યક્રમ આપ માટે કર્યો છે, આપણું ગૌરવ. ભાઈ સાગર જ્યારે ગાતો હોય ત્યારે આપણે તો દુનિયાને બતાવવું છે. બેઠા બેઠા તાળીઓનો તાલ આપો. ત્યારે હવે એક ગીતની રજૂઆત કરી. સાહેબનો પણ આદેશ છે, એમ એસ પટેલ સાહેબને એમને એમની વાતને આપણે માન આપીએ. આ આપણા આખા વર્લ્ડમાં લાઈવ દેખાય છે, 127 દેશો આપણને જોવે છે. આપણે શિસ્તબંધ રહીએ. અને સાહેબ દુનિયામાં વખણાય છે કે શિસ્ત તો પાટીદારની હોય, ત્યારે એ બતાવી સાહેબની વાતનું આપણે માન આપીએ. અને પછી સામે ગેટ ઉપર પણ આપ બેસી ગયા છો, નીચે ઉતરો એ ગેટથી. લાઈટ બંધ રાખજો અહીંયા એક જ મિનિટ સાહેબ, આપ કેમેરાની પ્લીઝ. આ મારી સામે જે લાઈટ છે એને ઓફ કરવા માટે વિનંતી એક માટે, મને પાછળ દેખાય. હા આપ ઉતરી જાઓ, એ ઝાડ છે એની ડાળખી માથે આપ ચડીને બેઠા છો, ઉતરો. આ બધા ઘેરથી કહીને જ આયા લાગે છે, આયા તો આયા, નહીં તો અમે ત્યાં રહીશું. જો વાગ્યું તો મંદિર વાળા રાખશી, ગુજરી ગયા તો ભગવાન રાખશી. અમારું નક્કી નહીં આજે. અને એમાં 80% તો 100% કુંવારા જ હશે, એવા જ બેઠા છે. કેમેરામાં આવીએ ને ક્યાંક ગોઠવાય તો બરોબર છે આપણું, એમ ના ગોઠવાય હોસ્પિટલમાં ગોઠવાઈ જશો. ઉતરો. હવે એક ગીતની રજૂઆત કરી, કેમ કે વ્યવસ્થાના ભાગરૂપે આપની સમક્ષથી મારે જવું પડશે. દુનિયામાં પાટીદાર સરકાર હશે, દુનિયામાં પાટીદાર સરકાર હશે, દુનિયામાં પાટીદાર સરકાર હશે. ડોલર પર ઉમિયા માનો ફોટો હશે, હે હાચી ભક્તિ લેખો
ગાઉં છું ત્યારે આપણી મોજ છે ત્યારે આ છેલ્લું તમારી માટે મોજ આવી હોય તો મને હોકારો કરજો એકવાર સાહેબ આપ સર્વનો સાથ અને મારું ખૂબ ભાગ્ય છે આ સ્ટેજ ઉપર મને ગાવાનો મોકો મળ્યો છે આપની સમક્ષ ત્યારે આ ગીત જ્યારે આ અવસરની રજૂઆત કરવી હતી ત્યારે ગાયેલો એક દાડો મારી માતા એવો લાવશે મારી ઉમિયા એવો લાવશે એક કરોડ પાટીદાર ઊંઝા આવશે આ ગીતની રજૂઆત કરી આપની સમક્ષ થી મારી વાણીને વિરામ આપવું છે અને ફરીથી આવો નાવો સાથ મને આપતા રહેશો સાહેબ જીવીશ ત્યાં સુધી પાટીદારના ગીતો ગઈ સાહેબ માં ઉમિયાના ગીતો ગઈ એવું આ સ્ટેજ ઉપરથી તમને હું પાટીદારનો દીકરો સાગર પટેલ વચન આપું છું ત્યારે ભાઈ એક નાળો પટેલો ન મળવા લોકો વેટિંગ કરશે એક કરોડ પાટીદાર ઊંચા આવશે ધન્યવાદ મંદિર ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભારી છું અને ખાસ અમારા લક્ષચંડી મહાયજ્ઞના ચેરમેન સાહેબ બાબુભાઈ જમનાદાસનો પણ ખૂબ ખૂબ આભારી છું અમારા મંદિરના પ્રમુખ એવા મણિદાદાનો પણ ખૂબ ખૂબ આભારી છું અમારા દિલીપભાઈનો પણ ખૂબ ખૂબ આભારી છું અમારા એમએસ પટેલ સાહેબનો અમારા પ્રવીણભાઈ સાહેબનો સર્વે મહેમાનોનો ખૂબ ખૂબ આભારી છું કે જેને મને તમારી સમક્ષ આવવાનો મોકો આપ્યો છે અમારા અરવિંદભાઈ અમારા લાલજીભાઈ જે એસપીજીના પ્રમુખ છે અને સર્વે અહીંયા ઉપસ્થિત મહાનુભાવો નામી અનામી જેનું નામ મને યાદ ન આવ્યું હોય એ સર્વેના ચરણોમાં લાખ લાખ વંદન કરું છું અને ખાસ અમારા એમ એસ પટેલના
ચરણોમાં ખાસ એટલા માટે વંદન કરું છું કે સાહેબે ખાસ મને તમારી સમક્ષ લાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે ફરીથી મળીએ, માં ઉમિયા મળાવશે ત્યારે, ત્યાં સુધી લઈએ વિરામ, હાથ ઊંચા કરી અને જય બોલાવીએ. બોલો ઉમિયા માત કી જય. ધન્યવાદ, ધન્યવાદ. જોરદાર તાળીઓના ગુંજારો સાથે ભાઈ સાગર પટેલ, મજા પડી ગઈ ને? આપણું ગૌરવ છે સાહેબ, દુનિયામાં જગતજનની માઉમાં એવા આશીર્વાદ આપે કે એ હંમેશા મંચ માથેથી જગતજનની ઉમાની સાથે સાથે માં સરસ્વતીની આરાધના કરતા રહે. હવે અહીંયા આગળની સિટિંગ વીવીઆઈપીસ માટે ખાલી કરવાની છે. અમારા સ્વયંસેવક મિત્રો આવે છે આપની પાસે, જે વીવીઆઈપીસ છે એમના માટે આપણે તમામ સીટ ખાલી કરવાની છે. એટલે આપણે બધા જ કાર્યકર્તાઓ પાછળ જઈશું, બીજો બધા બેસી જાઓ. હવે ભાઈ સાગર પટેલની સાથે મોજ કરાવી સંગીતકારોએ, અને હવે ગુજરાતના શ્રેષ્ઠ લોકગાયક આપણો ગૌરવ ભાઈ કીર્તિદાનજી ગઢવી પધાર્યા છે. એમની ટીમમાં મારો પરમ આદરણીય મિત્ર ગુજરાતનો શ્રેષ્ઠ હાસ્ય કલાકાર, 9 તારીખે જેમને માણ્યા, 9મી તારીખે ઊંઝામાં આપ હતા, એવો ભાઈ તેજસ પટેલ, બેન નિશાબેન બારોટ પણ ઉપસ્થિત છે. મુકેશભાઈ આપને પણ આવકારતા અમે આનંદી લાગણી અનુભવીએ છીએ. અને હવે આપ સૌ માટે કીર્તિદાનજી આવે એ પહેલાં ફરી એક પાટીદાર સમાજનું ગૌરવ, ગુજરાતના શ્રેષ્ઠ લોક સાહિત્યકાર હાસ્ય કલાકાર, મૂળ ઉત્તર ગુજરાત વતન પણ સૌરાષ્ટ્રને જેને પોતાનું કર્મક્ષેત્ર બનાવ્યું છે એવો ભાઈ તેજસ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરું છું જોરદાર તાળીઓના ગુંજારો સાથે આવકારવા માટે ભાઈ તેજસ પટેલને. હેલો, બોલીએ ઉમિયા માત કી. અમે થોડા ઘણા જે બોલાવી એ બદલ એમનો સંસ્થા આભાર માને છે. અને અમને ખબર છે કે આપણે આનંદ હોય, કારણ કે આપણે આપણી માના ખોળામાં છીએ અને આપણી માનો અવસર છે, એટલે આપણને આનંદ 100% હોય. પણ આપણે સાહેબ પાટીદાર છીએ 100%, અને જય સરદાર બોલીએ છીએ, તો સાહેબ સરદાર ક્યારેય આવો અવાજ નહોતા કરતા. કારણ કે આમાં ખાલી પાટીદારો નથી, 18 વર્ણ આવ્યું છે. બધાને આનંદથી આ કાર્યક્રમ માણવાનો છે, એટલે આપની જેટલી શાંતિ રહેશે એટલી જ અમને મજા આવશે અહીંથી પ્રોગ્રામ રજૂ કરવાની. એટલે ખાસ બધાને વિનંતી છે કે કીર્તિદાનભાઈ આપણી વચ્ચે ટૂંક સમયમાં અહીંયા સ્ટેજ ઉપર આવે છે, પણ ત્યાં સુધી આપ જો શાંતિ જાળવી રાખશો તો જ આ તમને કાર્યક્રમ માણવાની મજા આવશે. એટલે જેટલા મિત્રો હજી ઊભા છે એ બધાને વિનંતી છે કે બેસી જાઓ, અને જે લોકો ઊભો રવિવાર કરતા હોય એને વાંધો નથી, ભલે ઊભા. આપણી માનો અવસર છે, અને આપણી માના અવસરમાં સાહેબ આપણે શાંતિથી બેસીએ. એક વખત બે હાથ ઊંચા કરી અને માની જય બોલાવી, બોલીએ ઉમિયા માતની. વાહ સાહેબ, કાઠિયાવાડના એક તખતદાન લખતા હોય કણબી માટેનો શબ્દ, એટલે કેવું સાહેબ કે કણબી એટલે કોણ? ગેજેટમાં એવી શબ્દ છે, પાટીદાર એટલે આમ તો કણબી, અને કણબી એટલે ગેજેટમાં એવું લખેલું છે, કણબી કોમ એટલે શાંતિ પ્રિય પ્રજા, આવું ગેજેટમાં છે. એટલે આપણે હવે ગેજેટ બદલાવવાનું નથી, એટલે કોઈ પણ આમાં ઊભા નહીં થાય, બધાને બેઠા બેઠા આપણે આનંદ કરવાનો છે. આજનો આ કાર્યક્રમ છે, આમાં સાગરભાઈએ પણ સરસ મજાની રજૂઆત કરી, એમને પણ એકવાર તાલીઓથી વધાવો. આમાં તમે તાલી નહીં પાડો, હાવ હજળબમ બેઠા રહ્યો તો ખબર નહીં પડે દૂધ ધોણામાં જાય કે હેઠું જાય છે. અને બીજી વાત કરી દઉં, ભાઈએ અજયભાઈ જે આટલા દિવસથી સંચાલન કરે છે એમને પણ કીધું કે તેજસભાઈ આમ તો 9 તારીખે જે લોકો હતા એને ખબર છે કે મને અહીંની બોલી બહુ સારી રીતે આવડે છે, એટલે તમને મજા આવે ત્યાં તમારે તાલી અને પડકારો બેઠા બેઠા આપવાનો છે, કોઈએ ઊભા થવાનું નથી.
અને તમારી તાલી છે એ સાહેબ અમારા માટે કલાકાર માટે આશીર્વાદ રૂપ હોય છે, કારણ કે આટલા બધા પાટીદારો જ્યારે ભેગા મળ્યા હોય અને સાહેબ ત્યારે આટલી બધી તાલીઓ અમને મળતી હોય તો એ માનો આશીર્વાદ છે. આપ બધાનો આભાર કે અમને અહીં તમે સાંભળો છો. અને આમ તમે તાલી પાડો એટલે કશો વધો નહીં સાહેબ. તમે જુઓ, તમે બધાએ સાંભળ્યું છે કે 1000 હાથવાળો ભગવાન હોય છે, કોઈએ 1000 હાથવાળો ભગવાન જોયો નહીં. અમે કલાકારો છાતી ઠોકીને કહી શકીએ કે અમે 1000 હાથવાળો ભગવાન જોયો છે, કારણ કે આ લાખોની મેદની બે હાથે તાલી પાડે ને એટલે અમને 1000 હાથવાળો ભગવાન દેખાય છે. એટલે હવે તમારે ચમ બેહવું, અમે તમને ભગવાન બનાવ્યા, હવે તમારે કઈ રીતના બેહવું એ તમારે નક્કી કરવાનું. એટલે હજી જેટલા મિત્રો ઊભા છે એ બધાને વિનંતી છે કે બેસી જાઓ, કારણ કે આ કાર્યક્રમ બેઠા બેઠા માણવાનો છે, ઊભા ઊભા માણવાનો કાર્યક્રમ નથી. અને એક વખત આ બધા સ્વયંસેવકોને વધાવો સાહેબ, 18 તારીખથી કન્ટિન્યુ પોતાના ઘરે પણ નથી ગયા અને આરામ કર્યા વગર સતત માના આ યજ્ઞની અંદર પોતાનો શ્રમની આહુતિ આપે છે. કદાચ યજ્ઞ જેણે કર્યો છે, યજ્ઞમાં બેઠા છે એને વંદન છે સાહેબ, પણ આ કાર્યકરોને, આ જેટલા સ્વયંસેવકો છે એને સાહેબ એક કલાકાર તરીકે વંદન એટલા માટે કરું છું, કારણ કે એને પોતાના શ્રમરૂપી સાહેબ આહુતિઓ આપી છે, એટલે એને પણ યજ્ઞ જેટલું જ કામ કર્યું છે. અને એટલી તો મને 100% ખબર છે કે આમાં એટલા બધા સ્વયંસેવકો છે કે જેની ઘરે 4 જણા કામ કરતા હોય એ અહીં સાહેબ થાળીઓ ઉપાડતા મેં જોયા છે. એટલે દિલથી સાહેબ એમને જોરદાર તાલીઓથી વધાવો તમામ સ્વયંસેવકોને, કે જેને રાત દિવસ જોયા વગર આવું સરસ મજાનું કાર્ય ત્યારે થઈ શકે સાહેબ કે જ્યારે આ બધાની મહેનત હોય. કારણ કે 9 તારીખે અમે બધા સ્વયંસેવકોનો એક સરસ મજાનો ડાયરો હતો જ જીમખાનામાં, ત્યારે અમે મળ્યા હતા એ લોકોને અને એ લોકોએ બહુ સરસ આનંદથી ડાયરો માણ્યો હતો. એટલે આજે આ કાર્યક્રમ ફરીવાર આપણે એના કીર્તિદાનભાઈને બોલાવ્યા છે, પણ તમારી જેટલી શાંતિ રહેશે, તમે જેટલા આનંદ તો જ તમે વ્યક્ત થઈ શકશે, તો જ કલાકાર ખીલી શકે. જ્યારે તમારી શાંતિ હોય તમે આમાં અવાજ કરો એટલે અમને ખબર જ ન પડે કે અમારે શું કરવાનું છે. એટલે જેટલા મિત્રો છે સાવ આપણે શાંતિથી બેસી જઈએ તો જ આ કાર્યક્રમ માણી શકાય. અને મેં કીધું એમ તમે હાવ હજડબમ બેઠા રહો તો અમને ખબર નહીં પડે કે અમે બોલીએ છીએ અમને આવડતું નથી, તમને સમજાતું નથી એમ. એટલે મજા આવે અહીંયા તમારે તાલી પાડવાની છે. અને ડૉક્ટરો એવું કહે છે કે બે હાથે તાલી પાડીએ ને એટલે આ હાથમાં જેટલા એક્યુપ્રેશરના પોઈન્ટ હોય એ બધા દબાઈ જાય, દબાઈ જાય એટલે તમે કોઈ દાડ બીમાર ન પડો, આવું ડૉક્ટરો કહે છે. હું તમને સાબિત કરી દઉં, જે લોકો કાયમી તાલી પાડે ને કોઈ દાડ દવાખાનામાં જોયા એ તમને ટોલ નાકા ઊભા હોય મળે. એટલે આપણે અહીં આનંદ કરવાનો છે. અને પાછળ સરસ રીતે આ સ્ટેજ ઝડપથી ગોઠવાય છે, એ જેટલી વારમાં ગોઠવાઈ જાય પછી આપણે સરસ રીતે કીર્તિદાનભાઈ ગઢવીને માણવાના છે. નિશાબેન બારોટ પણ એમની સાથે આવ્યા છે, બધા જ કલાકારોને માણવાના છે, પણ એક શરતે કે તમે આમાંથી કોઈ ઊભા નહીં થાવ. તમને મજા આવે 100% છે કે મજા આવે એટલે તમે તમારો આનંદ રજૂ કરતા હોય, પણ ઊભા થઈને રજૂ કરો એવું જરૂરી નથી. તમે બેઠા બેઠા પણ આકલો પડકારો કરી અને તમારો આનંદ વ્યક્ત કરી શકો છો. એટલે તમે જેટલી તમારી શાંતિ હશે એટલો તમને કાર્યક્રમ માણવાની મજા આવશે. અને સરસ મજાનું કે કલ્પનાને ઘોડે ચડે નહીં તે કણબી, તખતદાનજી લખે છે, કલ્પનાને ઘોડે ચડે નહીં તે કણબી, મૃગજળની પાછળ પડે નહીં તે કણબી, પરસેવાનું કરી અમૃત, પરસેવાનું કરી અમૃત, જીવનમાં કોઈને નળે નહીં તે કણબી. સાહેબ આ આપણી આ જે વ્યાખ્યાઓ આ કવિતાઓ છે આટલા બધા રેકોર્ડ થયા છે સાહેબ આ જગ્યા ઉપર. એક વખત તમે તમને તમને તાલીઓથી વધાવો સાહેબ, કારણ કે તમે છો એટલે આ બધા રેકોર્ડ છે. અને તમારો આ પ્રેમ છે મા પ્રત્યેનો, કદાચ અહીંથી ઘણા બધા બીજે રહેતા હશે, ઊંઝાની અંદર નહીં રહેતા હોય, વિદેશની અંદર રહેતા હશે, પણ છતાંય સાહેબ જ્યારે મા બોલાવે છે ત્યારે સાહેબ બે હાથ ઊંચા કરીને એમ કહી છે કે મા અમે તૈયાર છીએ. જ્યારે જ્યારે ઉમિયાની મંદિરની અંદર ઊંઝાની અંદર જ્યારે જ્યારે મહોત્સવ થયો છે, 2009 હોય કે 2019 હોય, એ સમયમાં પણ જેટલા જેટલા મહોત્સવો થયા છે ત્યારે સાહેબ પાટીદારોએ પોતાની માનો જ્યારે જ્યારે અવાજ આવ્યો છે ત્યારે સાહેબ ગમે એ દેશમાં હોય ત્યાંથી સાહેબ આવીને ઊભા રહ્યા છે. અને હવે મને એમ છે કે ધીમે ધીમે બધું ગોઠવાઈ જાય,
અને ગોઠવાઈ ગયા હોય અને ગોઠવાઈ જવાની મજા છે સાહેબ. અમુક 60-60 વર્ષ નહીં ગોઠવાતા, ઊભા વાહડાની જેમ રખડતા હોય. અમારે કોઈએ ધડો ન કર્યો, આવું તારો ધડો ગો ધરામ થાય, કારણ કે હોય તારો ધડો નહીં થાય યાર ખરેખર. અને આમ તમારે તો ખબર નહીં પણ સૌરાષ્ટ્રમાં સાહેબ ગોધરાથી બહુ આવી ગયા, કારણ કે અમે ગમે એને છોકરાને પૂછીએ કે તાર મોંમાં ચો રહી, તો કે ગોધરા મગડલ્લા. એટલે ખાસ દીકરીઓને જન્મ આપજો સાહેબ, નકર આ પોઝિશન થાય. અને કશો વાંધો નહીં સાહેબ, મારી બાજુમાં રહી એના ઘરવાળા બારગોમના પૂનાથી લાયેલો, તે ભાષામાં થોડી તકલીફ પડે. તે બરાબર બાર બાપા જમવા બેઠા હતા ને એટલે બાપાએ અવાજ માર્યો કે વહુ બેટા ઢીકો મારીને ડુંગળી આલો. તે વહુ રહોડામથી ડુંગળી લાવીને ઢીકો બાપાને મેલ્યો. ખરેખર અને મારા એકવાર લગ્ન થયા હતા સાહેબ. હા, અને હું જો રહું ને મારો આમ 3 માળનો એપાર્ટમેન્ટ છે, નીચે એક પતિ પત્ની રહે, વચ્ચે અમે 2 માળ રહીએ, અમારો ઉપરનો માળ ખાલી. એટલે અમારો નહીં એપાર્ટમેન્ટનો, તકલીફ કશી નથી. પેલા 2 નેચો પતિ પત્ની રહે ને એના રોજ હોદના 7 વાગે એટલે કજિયો થાય, આવું ફાઇનલ હતું. તો એક દાડ ભાઈ એક વર આવું ચાલ્યું, તો એક દાડ ન ઝઘડ્યા. તો મારી પત્ની મને પૂછતી હતી, મને કે પૂછ્યા હોય ને આજ ચમ નહીં ઝઘડ્યા હોય. એટલે મેં કીધું આજ શાંતિ છે, ઊંઘી જાય ને યાર. અને સવારના પરમું અમે 2 માળા આમ ગેલેરી ઉપર ઊભા ઊભા બ્રશ કરતા હતા ને નીચેથી ઝઘડો શરૂ થયો. અને આ કોઈ દાડ પુરુષે ન કરવું, કોઈ દાડ પત્નીને મારવું નહીં. પેલા એની પત્નીને ફેરવીને એક ફડાકો માર્યો, તે પેલી રોતા રોતા ઊંચી ઓગળી કરીને કહેતી હતી, મારી નાખો, કાપી નાખો, કટકા કરી નાખો, ઉપર મારો ધણી જુઓ છે. તમે સમજી ગયા? હું નતો સમજ્યો. મારા ઘરના કોણી મારીને કીધું, મને કે જો પેલી શું કે. મેં કીધું ઈચ્છા તો ખરી પણ તોય કહી આવ્યો, આ તારા ઘરમાં લાગે ધુમાડો મારા ઘેર આવે. અને આટલા બધા જુવાનીઓ બેઠા સાહેબ, ઓ હજી પ્રેમમાં પડ્યા હોય એની ખબર હોય. હા, હમણાં એક દાડ કોલેજમાં છોકરીને છોકરાને ડખો થઈ ગયો, તે છોકરીએ કહી દીધું ખાટી ખાટી આંબલી ઇથી કાટું દહીં, તારો મારે કંઈ નહીં, તું મારો ભાઈ. આટલું કહીને છોકરી જતી રહી, પેલા છોકરાએ કીધું મેં તને જે કાંઈ ગિફ્ટ લેટર આલ્યા તે બધું પાછું આલી દેજે. પેલે છોકરી કીધું કશો વાંધો નહીં, કાલ હોય એ ઊભો રહેજે. સાહેબ બીજા દાડ છોકરી બોરી ભરી ના આવી. પેલો છોકરો ઊભો હતો ને તે એને કોથળાનો ઢગલો કર્યો ને એને કીધું આમ તારા જે હોય લઈ લેજે. ખરેખર સાહેબ આમાં તો ફેસબુકના પ્રેમ થઈ ગયા. હા, ફેસબુકના પ્રેમ થઈ ગયા. હમણાં એક બેન બરોબર આમ ભિખારીને રોટલી દેતા દેતા બોલ્યા, એટલે તમે મેં તને ચોક જોયો એવું લાગે. એટલે પેલો ભિખારી કે લે બેન ભૂલી ગયા આપણે ફેસબુક ઉપર ફ્રેન્ડ છીએ. બેને રોટલીનો ઘા કરીને પહેલાં એકાઉન્ટ કેન્સલ કર્યું. આ ભિખારી ભાઈબંધ થઈ જાય. અને ખરેખર હમણાં એક છોકરાએ બાપાને કીધું કે બાપુજી આપણા ફેસબુકમાં મારા 10 એકાઉન્ટ છે. એને બાપા કે ભાઈ 10 હુકમ રાખવા જુઓ, એક જ રાખ ને. એ કે એમાં નહીં, 9 તો ખોટા છે, એક જ સાચું છે એમ. આ તો પણ તો એમાં 9 બંધ કરી દે, એક સાચું છે ચાલુ રાખ. એવું મને હું કેમ કહી. પેલા એટલું જ કીધું કે બાપુજી તમે કાલ જેને રેસકોર્સ મળવા જવાના છો એ નહીં આવા. આ અડધાને આજ સમજાય, અડધાને કાલ સમજાય, અમુકને નાતા નાતા ટપો પડશે. હું રાહ નહીં જોવાનો સાહેબ, કારણ કે હમણાં એક કુવા પાસે બોર્ડ માર્યું હતું, 1 રૂપિયો નાખો મનની ઈચ્છા પૂરી કરો. તે 2 પતિ પત્ની ત્યાંથી નીકળે ને તે પતિની એમ થયું કે 1 રૂપિયામાં ઈચ્છા પૂરી થતી હોય શું હતો. એને આમ રૂપિયો નાખ્યો હોત, પાછળથી પત્નીને એમ થયું કે લાઈન મારી નાનકડી ઈચ્છા છે 1 રૂપિયામાં શું હતો નાખીને પૂરું થતી હોય તો. એ બાપડી થોડીક નજીક જઈને નાખવા જઈ, પગ લશરો જઈ કુવામ, તે પેલો પાર પતિ ઊભો ઊભો કે આટલી જલ્દી ઈચ્છા પૂરી થઈ જાય મારો કે કૂવો. અને આનું સરનામું કોઈ ન પૂછતા અમને નહીં જડ્યો. અને પતિ પત્નીની તો સાહેબ વાત કેટલી કરું. હમણાં એક જણો જઈ અને આમ પોલીસ સ્ટેશન જઈને કીધું કે સાહેબ બચાવો. સાહેબ કે પેલા થયું શું. એ તો કે કશું નહીં સાહેબ, મારા ઘરવાળી મોટી બધી છરી લઈને મને મારવા આવે છે. પણ સાહેબ કે ઘટના શું હતી. તો કે કશું નહીં, હું બેઠા બેઠા ગીત ગાતો હતો, ચીર કે દેખ ઇસ દિલ મેં ક્યાં રખા હે તેરા હિ નામ લિખા રખા હે, એ ચીરીને ચેક કરવા માંગે. તો સાહેબે મજબૂત હતા કે હું મુંજે હું જો યાર ચીરીને બતાવી દે ને પછી ટોકા લઈ લઈશું. એ કે સાહેબ ચીરવામ બીક નહીં લાગતી, તો એમું નોમ બીજું છે. ખરેખર જેટલા પુરુષો બધા જેઠાલાલ છે, અરે એકના દિલમાં બબીતા હોય જ છે યાર.
આ તો ઘરમું જ મર્યાદા પુરુષોત્તમ રામ જેવા હોય, બાર નેકડા ભેગા કાનુડા થાય, ચમ ભાભી દેખાતા નહીં. એટલે તારા જેવા કાનુડા માર્કેટમાં રખડું ભાભી ચોથી દેખાય. હા, અને અમણું સાહેબ પતિ પત્ની બેઠા હતા, નિરાતે બેઠા હતા, એટલે પત્ની હળવેક દઈને પૂછ્યું કે સાચી વાત છે, અમે એવું હોભળ્યું છે કે પુરુષ મરી જાય ને સ્વર્ગમાં જાય એટલે અપ્સરા મળે. હા, પુરુષ કે સાચી વાત છે યાર, પુરુષ મરી જાય સ્વર્ગમાં જાય એટલે અપ્સરા મળે. એમ તો કે સ્ત્રી મરી જાય શું મળે? તો પેલો કે વોદરું. અને પછી સાહેબ એની પત્નીએ જવાબ આપ્યો કે તમારા પુરુષને ચેવું સારું નહીં, ચમ તમારે તો હોય અપ્સરા ત્યોય અપ્સરા, અમારે તો ત્યોય વોદરું. ઓય વોદરું, મારે તો બે બાજુ બોલવાનું ને યાર. અને આ તો સારું છો, બે પતિ પત્ની ભેગા બેહીને દાંત કાઢવા એ ક્રાંતિકારી પગલું કહેવાય ખરેખર. મેં હમણાં 7 વર્ષ મારા લગ્નને થયા, મેં હમણાં મારા ઘરનાને એક દાડ કીધું, તું મારી એકે વાતમાં સહમત નહીં થતી, હું પાગલ છું? મને કે હોવા આ વાતમાં સહમત છો લ્યો ખરેખર. અને આમાં હિંમત જુઓ સાહેબ, આમાં આમ પહેલી વાર હું આમ કીર્તિભાઈ ભેગો જયો ને, એટલે પછી તો આમ મુંબઈથી રાજકોટ અમારે પ્લેનમાં આવવાનું થતું, તે હું એક દાડ એકલો આવતો હતો. હવે જે લોકો પ્લેનમાં બેઠા હોય એની જ ખબર હોય, પ્લેનમાં એક પાત્ર હોય જે હરેક પુરુષને ગમતું હોય. અને હું તો સાહેબ 100% કહું એર ઇન્ડિયામાં કોઈ દાડ ન જવું, કારણ કે આપણા માસીની ઉંમરના એર હોસ્ટેસ જોવા મળતા હોય, એ આપણને એમ કહે ચા લેશો, આપણે ન પીવી હોય તો એમ કહી દઈએ રહેવા દો ને ખરેખર. અને હું તો કહું એકલાય નહીં જવાનું, પતિ પત્ની બે હંગાત પ્લેનમાં જવાનું, પૈસા ન હોય તો ઉપાડ કરીને જવાનું. એનું એકમાત્ર કારણ એટલું છે સાહેબ કે જ્યારે તમે સીટ ઉપર બેહો અને એર હોસ્ટેસ કોક આલવા આવે ને, એટલે એવી સરસ પ્રેમથી કે ને આપણને એમ થાય આપણી હગી હાળી ન કહેતી હોય, આપ કોક લેશો, આ આલવા આવે ને એટલે આપણે પત્નીને કોણી મારીને કહેવાનું, જો આ માલ તો અમે ઘરમાં રહીએ. અને ભારત તો સાહેબ ગુજરાત તો ગુજરાત છે, તમે અમે લંડનમાં જયેલા ને તે લંડનનો હિથોડો એરપોર્ટ ઉપર 12 બૂટ પાલિશ કરવાની મશીન છે, મશીન એવા તમે પગ નાખો એટલે ફ્રૂટ પાલિશ થઈ જાય, બીજો પગ નાખો ફ્રૂટ પાલિશ થઈ જાય, પણ પછી મશીન પગ પકડી લે, જ્યાં સુધી 2 પાઉન્ડ ન નાખો ને ત્યાં સુધી મશીન પગ મિલે નહીં. તો આપણા મેહોણાને કાકા જ્યાં ઊભા ઊભા જોતા હતા, પછી પહેલો પગ પહેલા મશીનમાં નસ્યો ફ્રૂટ પાલિશ થઈ ગયું, બીજો પગ બીજાને મશીનમાં નસ્યો, મફત પાલિશ કરીને નીકળી જાય. બોલો, એક ભૂરિયાએ આવીને પગ મેલ્યો, મેલ્યા ભેગો પકડ્યો, નખ 2 પાઉન્ડ નખ સાહેબ, આખા મશીન ગોટે ચડાવી દીધેલા. અને અમેરિકામાં સાહેબ હમણાં બરોબર સંશોધન થયું, ચોર પકડવાનું મશીન આવ્યું. આ ચોર પકડવાની વાત આવે એટલે સાહેબ એટલું તો 100% કહેવું પડે, 2009માં લાખો પબ્લિક હતી, 2019માં લાખો પબ્લિક છે, પણ આટલા બધા માણસો હોવા છતાં એક નાનકડી ચોરી પણ ન થાય, આનાથી મોટું માનવ શું પ્રતાપ હોઈ શકે સાહેબ. અને કોઈ એમ કહે કે સાહેબ તમે પાટીદારો પૈસાવાળા છો, તો હું આ પહેલાંય કીધું હતું ને આજે કહું છું કે કોઈ એમ કહે પાટીદાર પૈસાવાળા શું કામ છે, એની પાછળનું એક મને આવડે કલાકાર તરીકે જે જવાબ આવડે મેં એને આપ્યો હતો. મેં એને એટલું કીધું હતું કે અમારા બાપદાદા સૌથી પહેલાં ખેતી કરતા જગતના તાત કહેવાતા, અને અમે જે ખેતી કરી અને સૌથી પહેલાં ખડામું લાવતા હતા, એ ખડામું લાયા પછી 18 વરણ અમારી પાસે માગવા આવતું હતું. અમારા બાપદાએ ઓછું પાક્યું હોય તો ઓછું આલ્યું હતું, વધારે પાક્યું હોય તો વધારે આલ્યું છે, પણ કોઈને પાછો નહીં કાઢ્યો. પછી અમે અમારા ઘેર અમારા છોકરો માટે લઈ જતા હતા, અમે આપ્યું છે એટલે અમે લઈએ છીએ સર. એટલે તમે આવી જ રીતે આ બધા મહોત્સવમાં આપતા રહેશો તો પાછળની પેઢીએ ભોગવશે. અને આમાં જેને સ્વયંસેવકની સેવા કરી એને 100% સાહેબ, એને કોઈ દાળ કોઈની સેવા કરવાનો વારો નહીં આવે જેની માં માટે સેવા કરી હોય. અને માં તમારી સાથે જ હોય એનું એકમાત્ર કારણ સાહેબ, આટલા માણસો બેઠા હોય, એક ખાલી નાનકડી પોલિટિશિયનની સભા હોય ને તો પોલીસમાં એટલા બધા પોલીસવાળા ઊભા રાખવા પડે ને, એની જગ્યાએ સાહેબ આટલા માણસો થતા હોય અને બધાએ સ્વયં શિસ્તમું, ખાલી એમ કહેવામાં આવે કે આપણે ડીશ ખૂટી જાય છે એટલે જેટલાય બહેનો જમવા માટે લાઇનમાં ઊભા હોય એ ધોવા માટે વયા જાય, આનાથી મોટું માંસ પ્રત્યેનો પ્રેમ શું હોય સાહેબ. અને માં એટલે શું, મને એક જણા એમ કીધું હતું કે બધા એમ કે માતાજી ઉપર શ્રદ્ધા રાખવાની કેટલી રાખવાની હોય, એનું કોઈ માપ ખરું? તમે સાહેબ કોઈ ગંજ બજાર છે, આપણા ઊંઝામ જીરું વેચવા એક જણો બેઠેલો, મેં એને આમ નિરાશ થઈને બેઠો હતો, એટલે મેં પૂછ્યું કે ભાઈ ચમ નિરાશ થઈને બેઠો,
મને કે યાર જીરાના ભાવ નહીં આવતા. હે મને કે જીરાના ભાવ નહીં. હવે સાહેબ એક જીરામાં જો ભાવની જરૂર પડતી હોય તો માની ભક્તિ કરવામાં કેટલો બધો ભાવ જુઓ યાર. અને છતાંય તમારો થોડોક ભાવ હોય તો એ માં તમને કેટલું બધું આપી દે છે. કારણ કે માં અહીં ખાલી પ્રેમ છે સાહેબ, બધાના દિલમાં પ્રેમ છે, હોય બુદ્ધિ ગેરહાજર. કારણ કે બુદ્ધિ ગેરહાજર હોય ને તો જ આટલા બધા ભેગા રહી શકો, એ 100% વાત છે. અને બીજી વાત કરી દઉં, આ કોઈ જેટલા અમે તો પટેલ સાહેબ છે એને એવું કીધેલું કે સાહેબ અમે તો નિમિત્ત માત્ર છીએ આમાં, અમે કોઈ પ્રમુખ તો ખાલી અમને બનાવવામાં આવ્યા છે, આયોજન તો અમે ખાલી કરીએ છીએ, બાકી કરાવે છે તો માં બધું. કારણ કે માની ઈચ્છા હોય તો આવો કાર્યક્રમ થાય. અને હું એરપોર્ટ ઉપર હતો, આમ ખરેખર પ્લેનની વાત કરતો તો હું એ પહેલી વાર કીર્તિભાઈ મને પ્લેનમાં બેહાડ્યો ને તે હું તમે કીધું એમ એર હોસ્ટેસ હોય એ દરવાજે જ ઊભી હતી, તેને થોડીક દોત કાઢ્યા મારી હોમ. તે મેં કીર્તિભાઈને કીધું, મેં કીધું ભાઈ આપને ઓળખાશા, મને કે ઓળખતી નહીં, એનો ધંધો જ છે દોત કાઢવાનો, તું શાંતિથી બેસી જા. અને મેં કીધું પ્લેનમાંથી આમ બરાબર મુંબઈથી ઉતરતું હતું, જે લોકો પ્લેનમાં બેઠા હોય એને જ ખબર હોય, પ્લેન આમ બરાબર લેન્ડ થતું હતું ને એટલે એમાં પાયલોટ કોક બોલતો હોય, હે આપ સેફલી લેન્ડ હો રહે, બાર કા ટેમ્પરેચર ઇતના હે, જે લોકો બેઠા હોય ને આ બધું હોભળ્યું જ હોય. હવે આટલું બોલતો તો પ્લેન બરાબર આમ રાજકોટના સિવિલ એરપોર્ટ ઉપર ઉતરતું હતું, અને આટલું બોલતા બોલતા એના વચ્ચું બોલાઈ ગયું ઓ માય ગોડ. હવે સાહેબ પ્લેન ઉતરતું હોય ને પાયલોટ એમ કે હો માય ગોડ, એટલે આપણે તો બીચ જઈએ ને, તો એ તરત એને વાળી લીધું, કશો હતો નહીં, આપણી સેફલી નીચે ઉતરી ગયા છીએ. પછી બધા ઉતરતા હતા ને તે એક કાકાએ જઈને દરવાજો ખખડાયો, પાયલોટનો દરવાજો ખખડાવીને પાયલોટને પૂછ્યું ભાઈ શું થયું તું આ વચ્ચે આમ, તું બોલી ગયો ઓ માય ગોડ, કોઈ આમ વચ્ચે આમ ભેંસ ભેંસ આવી હતી? એ કે ના કાકા એવું કશું નતું, તો એ કે હું આમ મગ મારી કોફીનો મગ છે ને આમ પડ્યો હતો ને હું બરાબર પ્લેન આમ નીચે ઉતર્યું એટલે કપ ઢોળાણો તે મારું શર્ટ બગડ્યું. કાકા કે તારું તો શર્ટ જ બગડ્યું ને. કોક એક જ પેન્ટ લઈને આવ્યો હોય મીટિંગમાં, પાછળ જો ધોવું પડશે. અને અમેરિકાએ હમણાં ચોર બનાવવાનું ચોર શોધવાનું મશીન બનાવ્યું સાહેબ. અમેરિકા મેલ્યું 20 ચોર પકડોણા, ઇંગ્લેન્ડવાળા લઈ ગયા 15 પકડોણા, રશિયાવાળા લઈ ગયા 25 પકડોણા, હોય ભારતમાં મેલ્યું તો મશીન જ કોક ચોરી ગયું. હવે આને તમે શું કરો લ્યો? પણ આ મૂળ શરૂઆત કરી હતી ને મેં, આ તો પ્રેમની વાત આવે એટલે વાત કરી દઉં સાહેબ. હમણાં એક છોકરીએ કાર્ડવાળાની દુકાન જઈને કીધું કે તમારી પાસે એવા સ્પેશિયલ કાર્ડ છે જેમાં લખેલું હોય તું મારો છેલ્લો ને પહેલો પ્રેમી છો. પેલો કાર્ડવાળો કે હોવા બેન એવા કાર્ડ છે? નહીં એમ લખેલું હોવો જુઓ તું મારો છેલ્લો ને પહેલો પ્રેમી છો. પેલો દુકાનવાળો કે હોવા બેન એમાં લખેલું છે તું મારો છેલ્લો ને પહેલો પ્રેમી છો, તો કે તો આવા 12 કાર્ડ આલો. એટલો કાર્ડ આવે એટલે ધ્યાન રાખજો ખરેખર. અને હમણાં તો એક છોકરા ને છોકરી નક્કી કર્યું આ સમાજ મનંતનો ભેગો નહીં થવા દે, આપણે બે આત્મહત્યા કરી લઈએ સાહેબ. બે પહાડ ઉપર ચડ્યા ને એમાંથી છોકરાએ હળી કાઢીને ડાઈ મારી, તે છોકરી દાંત કાઢીને જતી રહી કે પ્રેમ તો વધડો હોય. તે છોકરો તમારો ઊંઝાનો હતો, પેરાશૂટ ખોલીને ઉપર આવ્યો હોય કે બેન પ્રેમ કોઈ દાળ મરતો જ નહીં. અને ખરેખર આ તો પ્રેમની ખાલી આનંદની વાત કરું છું સાહેબ, પણ એટલું તો 100% કહેવું પડે કે જ્યારે તમે તમારા જ્ઞાતિની બહાર જ્યારે તમે પ્રેમ લગ્ન કરો છો ને એટલે તમે આખી જ્ઞાતિના ગુનેગાર છો, એટલું યાદ રાખજો. તમે એકલા નહીં, આખી જ્ઞાતિના તમે ગુનેગાર થઈ જાઓ. એનું એક માત્ર કારણ કહું, અને હું તો ત્યાં સુધી કહું છું કે ફેસબુકમાં કોઈ દાળ પરિવારના ફોટા ન મેલવા, કોઈ દાળ ન મેલવા. એનું એક માત્ર કારણ હોય કોઈ તમારી શેરીમાં કોઈ નીકળે, કોઈ અજાણ્યો માણસ આવે, તમે એને ઘરમાં આવવા દો કે શેરીમાં પહેરવા દો? ન પહેરવા દો તો સાહેબ તમે જે ફેસબુકની અંદર એકાદો ફોટો મેલો છો ને એ ફોટો વિશ્વના લોકો જોવું છે તો આપણે શું કામ આખાને દેખાડવું પડે યાર? ક્યારેય સાહેબ ફેસબુકમાં પરિવારનો ફોટો ન મૂકવો, એમાં એ ખાસ બહેનોએ તો ન જ મૂકવો. અને પહેલાંના સમયમાં સાહેબ પ્રેમ લગ્ન થતા એવું નહોતું, ન થતા એમ થતા હતા, પણ મા બાપની સંમતિ હતી એટલે થતા હતા, ને એ એક જ્ઞાતિના હતા. અને હું તો એમ કહું પ્રેમ કરવો જ નહીં એનો, આ છોકરોને તો સાચું કહું પ્રેમ કોઈ દાળ ન કરવો. એનું કારણ છે કે વી વરમ એને મા બાપની ન થઈ હોય એ આપણી શું થાય?
અને બહેનોને કહું, બહેનોને કહું કે જે બાપના કમાઈએ સ્કૂટરને લઈને નીકળ્યો હોય, 30 રૂપિયાના ચશ્મા પહેર્યા હોય ને હા એટલું પેટ્રોલ પુરાયું હોય, એ તમારું હું સારું કરી દેવાનો. સાહેબ કદાચ ટેલેન્ટ તમારી પાસે હશે, જગતની માલિકો ટેલેન્ટની કિંમત હોય છે, એટલું યાદ રાખજો. તમારી પાસે ટેલેન્ટ હોવું જરૂરી છે, કારણ કે ટેલેન્ટ હોય ને તો 10 જણા ગુલાબ લઈને લાઈનમાં ઊભા રહે. સારી પાણીપુરી હોય ઊંઝામાં કોઈક બનાવતો હોય છે તો આખું ઊંઝા ખાવા જાય, હોય આવો તો અમને કોઈ પૂછ્યું તમે કેટલું ભણેલા છો, એનાથી કંઈક તમારો મતલબ નથી. તમારે એનાથી મતલબ છે આ માણસ અમને આનંદ કરાવી શકશે. સાહેબ દીવાના ટેલેન્ટના હોવા જુઓ, તમારું ટેલેન્ટ એ જગતને બતાવો તાણે તમે સાચા પાટીદાર છો યાર. અને વાત મેં કીધું એમ, મારે એકાદી ખાલી સરદારની કરવી છે અને એક ચાવી મળી છે, જે કોઈની હોય એ લઈ જજો. ખાલી એક નાનકડી વાત સરદાર સાહેબની કરી દઉં સાહેબ, કે જ્યારે બરાબર સરદાર સાહેબ, પહેલાં તો કોઈ એમ કહે કે સરદાર સાહેબ ગરીબ હતા, ના સાહેબ, એના કપડાં સ્પેશિયલ ગોધરાથી મુંબઈ સુધી ધોવા માટે જતા હતા. 555 નામની સિગરેટ પીતા હતા, પણ ત્યારે જ્યારે દેશ માટે કામ કરવામાં, જ્યારે દેશમાં જોડાણા, ત્યારે સાહેબ એની પાસે ખાલી 4 જોડી કપડાં ને 1 ટંક હતો, એને બધું છોડી દીધું હતું દેશ માટે થઈ. અને જ્યારે ક્યારેય તમે સાહેબ જ્યારે દેશને નુકસાન કરો છો, ત્યારે એ નુકસાન તમે દેશને નથી કરતા, સરદાર સાહેબને અપમાન કરો છો. આટલું હંમેશા યાદ રાખજો, કારણ કે આપણે એ કોમમાંથી આવીએ છીએ જેને સરદાર આપ્યા છે. અને આપણે રોજ હોબળીએ ને, પેલી 56ની છાતી કોને કહેવાય સાહેબ. એક નાનકડો પ્રસંગ છે તમારી સામે કહી દઉં, કારણ કે એ પ્રસંગ હું કાઠિયાવાડીમાં બોલીશ. બરાબર સાહેબ, જ્યારે દેશ આઝાદ થઈ જાય, સરદાર પટેલ ગૃહ વડાપ્રધાન હતા અને નહેરુ સાહેબ છે એ વડાપ્રધાન હતા. અને સાહેબ એ સમયમાં જ્યારે કોંગ્રેસ સરકાર હતી અને કોંગ્રેસની અંદર મેકમચંદ ખન્ના નામનો એક માણસ છે, એ પાકિસ્તાનમાં હતા, પણ જેનું ઘર પાકિસ્તાન, એનું વતન પાકિસ્તાન હતું, પણ એ રહેતા હતા હિન્દુસ્તાનમાં. ત્યારે એને આઝાદી પછી એમ થયું કે મારે મારા દેશમાં જવું છે, મારે પાકિસ્તાન જવું છે, એટલે પોતે જાય છે, વિઝા લઈને લાહોરની બાજુના કોઈ ગામની અંદર જાય છે. અને ત્યારે એના હાથમાં, એના ઘરમાં આઝાદી વખતે એણે જે રિવોલ્વર રાખી હતી, રિવોલ્વર એને મળે છે. તો એને એમ થયું કે હવે આ રિવોલ્વરની મારે કોઈ જરૂર નથી, દેશ આઝાદ થઈ ગયો છે, એટલે એણે એમ કહેવાય કે રિવોલ્વર છે એ સરકારમાં જમા કરાવવા માટે આપે છે. સરકારને લાહોરમાં જમા કરાવવા જાય, અને જમા કરાવવા ગયા એટલે એણે એટલું કીધું કે તમારી પાસેથી હથિયાર મળ્યું છે એટલે તમને પૂરી દેવામાં આવે, તમે તો ભારતના છો સાહેબ. એને જેલમાં પૂરી દેવામાં આવે, એ જેલમાં પૂરાઈ જાય, અને પછી એમ કહેવાય કે ત્યાંથી કાગળ લખે છે વડાપ્રધાન ઉપર કે મને પાકિસ્તાનમાં ખોટી રીતે મને જેલમાં પૂરી દેવામાં આવ્યો છે. એટલું કીધું એટલે, એટલું કીધું ને એટલે ખાલી એટલું એણે કીધું કે તમને પૂરી દેવામાં આવ્યા છે, તો સામે નહેરુ સાહેબે પત્ર લખ્યો કે લિયાકત અલી ખાન એના વડાપ્રધાન ઉપર કે મેકમચંદ ખન્ના અમારા સરકારના માણસ છે, એને છોડી મૂકો. સાહેબ એ કાગળ લઈ અને એન્થની નામના માણસને પાકિસ્તાનમાં મોકલવામાં આવે. 2 દિવસ સુધી સાહેબ એને પાકિસ્તાનમાં ફેરવવામાં આવે, પણ મેકમચંદ ખન્નાને છોડવામાં નથી આવતા. એ કાગળ લઈ અને જ્યારે પાછા આવે, અને બરાબર સરદાર સાહેબ અને જવાહરલાલ નહેરુ બે બેઠા હતા, એટલે હળવેક દિન એન્થની એટલું કીધું કે સાહેબ પાકિસ્તાનમાંથી કોઈ જવાબ નથી આપતું અને મેકમચંદને છોડવા તૈયાર નથી. ત્યારે સાહેબ સરદાર સાહેબ એટલું બોલ્યા કે એને શું કીધું, નથી છોડવા એમ? તો કે હા, હવે તમારે પાછું જવાનું છે મારો કાગળ લઈ. અને સાહેબ સરદાર સાહેબ કાગળ એટલો લખે છે કે લિયાકત અલી ખાનને માલૂમ થાય કે જે મેકમચંદ ખન્ના છે એ અમારો માણસ છે, અને એ કોઈ પણ જાતનો ગુનેગાર નથી, એ 24 કલાકની અંદર ઇન્ડિયાની અંદર હોવો જોઈએ, 24 કલાકની અંદર ઇન્ડિયામાં હોવો જોઈએ, નકર તમારા ઘણા બધા હગા ભારતમાં રહે છે. સાહેબ એ માણસ કાગળ લઈ અને એન્થની પાકિસ્તાન જાય, અને 18મી કલાકે મેકમચંદ ખન્ના દિલ્હીના એરપોર્ટ ઉપર ઊભા હતા. આની નામ તાકાત.